ગુજરાતની બ્યુરોક્રેસીમાં ટૂંક સમયમાં પરિવર્તન જોવા મળી શકે છે। પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ ઝાટકો મોટા ફેરફારનો તૈયારી કરી રહ્યા છે। નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં મુખ્યમંત્રીએ 100 IAS ની બદલીઓની તૈયારી કરવાની તૈયારીઓ કરી છે અને મુખ્યમંત્રી 22 માર્ચ તેમના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા હતા। पहला IAS अधिकारियों ने बदली करवामां आवशे अने आ पछी IPS अधिकारियों ने बदली थवानी शक्यता छे। मुख्यमंत्री नी मेजर सर्जरी नी लईने गुजरात मीडिया में खूब ज चर्चा पण थई रही छे अने ते मुख्य अधिकारियों नी बदलियों नी यादी तैयार करवामां आवे छे। 15 एप्रिल पहला लगभग 60 अधिकारियों ने बदली करवामां आवशे अने आ पछी पोलीस विभाग में फेरबदल नी पण शक्यता छे। 2023 ना बीजा महीना में राज्य नी टोचनी ब्यूरोक्रेसी में फेरफार थयो छे। IPS विकास सहाय ने पहला इंचार्ज DGP अने पछी फुल टाइम DGP बनावामां आव्या हता। तो त्याज पंकज कुमार ने मुख्य सचिव पदेथी हटावीने गृह सचिव राजकुमार ने मुख्य सचिव बनावामां आव्या हता अने मळती माहिती मुजब 3 वर्षथी वधु समयथी एक ज जग्याए जमी गयेला अधिकारीओने बदलीओनी निश्चित मानवामां आवी रही छे अने मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा मोटा फेरफारमां राज्यना 18 जिल्लाओना नवा कलेक्टर मळवानी पर अपेक्षा छे। રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે અને તેથી જ અહીં અને ત્યાંથી 15 સચિવ સ્તરના અધિકારીઓ હોઈ શકે છે। કેટલાક અધિકારીઓને મહત્વની પોસ્ટિંગ મળી હોવાની પણ ચર્ચા છે। રાજ્યમાં 7 અમલદારો પછી તેમની પાસે વધુ કામ છે અને હવે નવા ફેરબદલમાં તેમના કામમાં ઘટાડો થઈ શકે છે। 1988 બેચના IAS અધિકારી મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી મળી શકે છે અને 1996 બેચની IAS ને વર્માના ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। અને રાજ્યના મોટા પાયે અમલીદાર શાહીમાં થયેલા પરિવર્તનના 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડાવવામાં આવી રહ્યું છે। સરકાર અમલદાર શાહીમાં એક સાથ ફેરફાર કરીને વિકાસના કામોમાં ઝડપી બનાવવાનો માંગ છે।